એક તરફ ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કેટલાક રસ્તાઓ અને પંચાયતને લગતા કામોથી વંચિત છેલ્લા ઘણા સમયથી ચોખંડા આંબરડી અને ચોખંડાથી ભંડારીયા જવાનો રસ્તો એટલી હદે બિસ્માર છે કે એકસો આઠ ઇમરજન્સી આવતા બે કલાક જેટલો સમય લાગે છે

વહીવટદારને રજૂઆત કરવા છતાં કોઈ અમારા ગામનો વિકાસનું કામ થતું નથી મંત્રીને ફોન કરી રજૂઆત તો એમ કે હમણાં આવી કાલે આવી પરમધી આવી એટલે મંત્રીની અમારે ખાસ જરૂર છે બીજા નંબરમાં અમારા વિકાસ અધિકારી જે ટીડીઓ સાહેબ છે એ ગામની મુલાકાત લેવા આવે મામલતદાર મુલાકાત લેવા આવે કેમ કે અત્યારે અમારી પંચાયત વહીવટદારમાં છે અમારા ગામની અંદર કોઈ પણ ગામ કામ થતા નથી એવી અમારા સંદેશના માધ્યમથી મારી એટલી નમ્રણ વિનંતી અમારે આ રોડ નું કામ આજે આઠ દસ વર્ષ થી આમને પડ્યું છે ચોખંડા આંબેડી નું કોઈ લેટર આપ્યા છે લેખિતમાં માં બધે આપ્યું છે તો એ કોઈ એનો જવાબ જ નથી તો આ રોડ બનાવવાનો છે કે નહીં એ સરકાર અમે વિનંતી કરી કરી છે આજે આ રસ્તો અમારે છ થી સાત વર્ષ આ બેન હાલતમાં છે કોઈ વાહન પણ આવે તો પણ અટકી જાય છે એકસો આઠ આવે પણ એને પંદર મિલી અડધી કલાકની અંદર પુગે એને જગ્યાએ કલાક કલાક પુગે બીજા નંબરમાં આ રસ્તાની અમે વારંવાર બધે રજૂઆત કરી સરકાર શ્રીને અમારી એટલી નમ્રણ વિનંતી છે કે અમારો રસ્તો આત ગાલી બને એવી અમારી વિનંતી છે ભરૂચના જંબુસર એસટી ડેપો થી ટંકારી ભાગોડનો મુખ્ય માર્ગ કાવેરી રિંગ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અહીંથી દરરોજના અનેક વાહનોની અવર જવર જોવા મળે છે ત્યારે બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ સાથે રોડ પરથી ધૂળની ડમરી ઓઢવાને કારણે આજુબાજુના દુકાનદારો અને પ્રજાને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે મહત્વનું છે કે નગરપાલિકા આ રોડને બેથી ત્રણ વાર રીસર્ફિંગ કરી ચૂકી છે પરંતુ કોન્ટ્રાક્ટર છે તેની સામે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી આ માર્કેટ માં મારી દુકાન મોટર રિવાઇન્ડિંગ છે હું કેટલા વર્ષ થી આ ડિવાઇડર આટલો ઊંચો હતો ને અત્યારે મોટો થી આખો દબાઈ ગયો છે અને અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ ના થાંભલા હતા એ પડી ગયા ને નગરપાલિકા કશું કરતી નથી સૌથી બેકાર કામ અત્યારે જંબુસર માં નગરપાલિકા નું ચાલી રહ્યું છે આ રોડ પર ખાદરાઓ એટલા બધા છે ટંકાઈ ભાગો થી અમારે જંબુસર સર્કલ ડેબુ સર્કલ લગીને આવવાનું હોય તો કમર ની કમર દુખતી થઈ જાય છે અહિયાં ધૂળની ની એટલી ઉડે છે જેના કારણે અમે છેની પરેશાન થઈ ગયા છે અમે જંબુસર નગરપાલિકાને એટલું જ કહેવા માંગીએ છીએ કે બસ રોડ બનાવી દો અને લાઇટના થાંભલા સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી આપો અમારી આ નમ્ર વિનંતી છે નગરપાલિકાને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એજન્સીની જે ડિપોઝિટ છે તે પણ જપ્ત કરવામાં આવે અમે જંબુસર નગરપાલિકા સરકારમાં વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ આ ભ્રષ્ટાચાર મોડા મોડા મોટા પાયે થયેલું છે એટલે તાત્કાલિક એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે આજે મુખ્ય માર્ગના કારણે જમ્બુસર એપ્રો હોસ્પિટલ આવેલી છે લોકોને આવવા જવામાં ઘણી તકલીફ પડે છે દૂધની ડમળીઓ છે એનાથી ગંભીર બીમારીઓ ફેલાય છે જમ્બુસર નગરની અંદર બે વર્ષ પહેલા બનેલો કરોડ

ફરજ બજાવી રહેલા કર્મચારીઓ જાણે જીવ હથેળી પર લઈને કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે નગરપાલિકાનું બિલ્ડિંગ સામાન્ય રીતે ઘણા સમય જૂનું છે અને અમુક વિશ અમુક સ્લેબને એ બધું ખરાબ થઈ ગયેલ છે પણ નવું બિલ્ડિંગ માટેની પ્રપોઝલ સરકાર શ્રી તરફથી એવી છે કે બપોરની નગરપાલિકાઓને બે કરોડ રૂપિયા સરકાર શ્રી તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવશે પરંતુ બિલ્ડિંગના એસ્ટિમેટ અને ત્યાંને લેતા વિસ્તારોને ધ્યાને લેતા ચારથી સાડા ચાર કરોડ જેટલો ખર્ચ થવા જાય છે તો બાકીની જે રકમ છે એ સો ભંડોળમાંથી કરવાની થાય તો સો ભંડોળની પૂર્તતા થઈથી હવે આવું બિલ્ડિંગ બનાવી શકાય એવું છે નગરપાલિકાનું બિલ્ડિંગ જે જર્જરિત હાલતમાં હોય વર્ષોથી જેની અમારા પૂર્વ વિરોધ પક્ષના નેતાએ અનેકવાર ભૂતકાળમાં રજૂઆત કરી પાલીતાણા નગરપાલિકામાં લગભગ સોથી વધારે કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેમજ નગરપાલિકામાં પાલિતાના શહેરની આમ જનતા એ પણ એમની ફરિયાદો લઈને આવતી હોય જે પણ ભયના વથારે આવતી હોય જેથી આ બિલ્ડિંગ મેં રિનોવેશન કરવું જોઈએ અથવા તાત્કાલિક ધોરણ આને ઉતારી અને આમનો નિકાલ કરી અને નવું બિલ્ડિંગ બને એવી અમારી માગણી છે